कोरोना महामारी वच्चे सौ प्रथम वक्त कही सकते हैं कि आ त्यौहार की जो उजवणी थई रही है ते उत्तरायण कारण के कोरोना ना 10 થી 11 महीना सुधी लोग तमाम जे त्यौहार है पोताना घरे ज उजवणी करी है त्यारे उत्तरायणनी जे त्यौहारनी जे कही सकते हैं उजवणी तेमां पण खास करीने सूरतना लोको खाणीपीणी जो न होय तो तमाम त्यौहारो अधूरा कहेवाय छे कारण के सुरती लोको छे ते एमां खास करीने उत्तरायणना दिवसे ઊંધિયાની ખરીદી કરતા હોય છે એટલે કહી શકાય આજે વહેલી સવારથી લોકો ફરસાણની દુકાને જે જોઈ શકાય છે તે પ્રમાણે ઊંધિયા ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે તો આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે સીધી વાત કરીશું શું કહી રહ્યા છે કઈ રીતે ઊંધિયું ખરીદવા આવ્યા છો કોરોનાની મહામારી વચ્ચે પહેલો તહેવાર કદાચ ઉજવણી થશે વર્ષોથી અમે રેગ્યુલર ઉત્તરાયણ હોય ને ઊંધિયું ન હોય ને એ પણ चौटा बजार नु ऊंधियु न हो एवं बने ज नहीं कोरोना महामारी वच्चे कोईपण त्यौहारों सारी रीते उजवाया नहीं भगवान ने एवी प्रार्थना करी है कि हवे बहु सारी दिशा में आपणे जई रह्या छे केसो ओछा थई रह्या छे तो आजे नवो वर्ष नवो त्यौहार की शुरुआत शंकर भाई जय श्री कृष्ण ना ऊंधिया थी आपणे करीए ने भगवान ने एवी प्रार्थना करीए कि हवे बाकी ना बधा जे त्यौहारों नवा वर्ष में आवे छे ए बहुत सारा अने बहुत सारी रीते उजवाय ने कोरोना महामारी थी आपणे दूर रहीए शुं कहेवुं छे सूरत ना लोको मोजीला कहेवाय छे અને તહેવાર છે લોકો સાવચેતી રાખી અને ઉજવવો જોઈએ આ તે જે નિયમો ગવર્મેન્ટના છે એ પ્રમાણે આપણે નિયમો પ્રમાણે પાળીએ અને આપણે આપણા ટાઈમે ટાઈમે તહેવારો શાંતિથી ઉજવીએ હું પણ અત્યારે 5:30 વાગ્યાનું ઊંધિયું લેવા કોસાળ ગામથી આવ્યો છું કારણ કે એક તહેવાર અને એક પેલું કોરોના એ બંનેને હાંસવીને આપણે રહેવું પડે છે જે રીતે લોકો કહી રહ્યા છે વહેલી સવારથી ઊંધિયાની ખરીદી કરવા માટે અહીંયા પહોંચે છે આપણે દ્રશ્યોની અંદર બતાવી જે રીતે અત્યારે ઊંધિયું જે બની રહ્યું છે એક ખાસ કરીને સુરતી માટે આ ઊંધિયું એક અલગ વિશેષતા ધરાવતી હોય છે આ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર એક તપેલાની અંદર મોટી સંખ્યામાં જે ઊંધિયાની આ જે બનાવવાની રીત છે તે આખી એક અલાયદી વ્યવસ્થા હોય છે અહીંયા મોટા પ્રમાણમાં ઊંધિયાનું આ જે બનાવવામાં આવતા હોય છે ને આ જે લોકો છે આ પોતાના ધાબા ઉપર પોતાની ફેમિલી સાથે આ ઊંધિયુંનું ખાતા હોય છે તો આપણી સાથે આજે નીતિનભાઈ વજિયાવાળા છે તેમની સાથે વાત કરીશું કઈ રીતનું આખું ઊંધિયું બનતું હોય છે એટલે જોઈ શકાય તે પ્રમાણે ઊંધિયું જે ખરીદી લોકો કરવા વહેલી સવારથી લાઈનો લગાવી છે કાકા કહી શકાય ઊંધિયું બનાવવાનું જે છે અને સુરત માટે ખાસ ઊંધિયું એક પ્રખ્યાત છે સુરત એ સોનાની મૂરત કહેવાય છે ને જૂની કહેવત છે કે સુરતનું જમણ ને કાશીનું મરણ એ રીતે ઊંધિયું એ સુરતની એક ઓળખ છે બીજા ઘણા ઠેકાણે ઊંધિયા બને છે પણ જે સુરત સુરતી જે ઊંધિયું કહેવાય છે એ એનાથી પહેલાં અલગ હોય છે સુરતી લોકોનો ક્રેઝ છે ઊંધિયા માટે ખાસ કરીને જે પાપડી અહીંયા આગળ ઉગે છે સુરતમાં એક ટાઈમ એવો હતો કે કતાર ગામની પાપડી વખણાતી હતી આજે ઓલપાડ જિલ્લામાં પણ પાપડી ખૂબ સારી રીતે પાકે છે અને એની જોડે સિઝનલ રતાળું રવૈયા શક્કરિયા બટાકા ને એની સાથે ભાજીના મુઠિયા એ નાખવામાં આવે છે કોરોનાની મહામારી વચ્ચે તમામ તહેવારો જે બંધ રહ્યા હતા પહેલો તહેવાર કદાચ કહી શકાય ઉત્તરાયણ તો લોકો કઈ રીતે તકેદારી રાખી અને ઉજવણી કરે ખરેખર તો તકેદારીમાં હજી કંઈક કોરોના ગયો નથી એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક એને પહેલો પ્રેફરન્સ આપવો જોઈએ કોરોનાને કારણે આ વખતે એક બીજી વાત એ થઈ છે કે લોકો ઘરે જાતે બનાવતા થયા છે ઊંધિયું એને કારણે પણ થોડીક ઊંધિયાની બાબતમાં તકેદારી અમે રાખી છે અને દર વખત કરતા થોડુંક એમાં કાપ મૂકી છે જે રીતે કહી શકાય છે કે મોટા પ્રમાણમાં આ જે સુરતીવાસીઓ છે કહી શકાય કરોડો રૂપિયાનું જે ઊંધિયું હોય છે તે ખરીદતા હોય છે આરોગતા હોય છે એટલે તે પ્રમાણે જે રીતની વાત કરીએ છીએ અત્યારે તમામ જે વ્યવસ્થાઓ છે દુકાન દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે અને વહેલી સવારથી લોકો છે ઊંધિયાની ખરીદી કરવા માટે ઉમટી પડી રહ્યા છે કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર TV9 સુરત